વાંચીની દેવી, લેખક ધૂમકેતુ, પ્રકરણ 26, રાણાજીને કહેલી વાત. રાણાજી, દામોદરે એકાંત જોઈને ધીમા અવાજે કહ્યું, રાજ જેવું ધાબુ માથે છે. હું નાનામોએ મોટી વાત કરવી એ અચૂકતું ગણાય, પણ રહેવાતું નથી એટલે તમને કહું છું. મહારાજની અવસ્થા તો તમે જાણો છો, કુમારોની યુવાવસ્થા છે. વાંચીની દેવી રક્તપ્રિય, અઠાગ્રહી અને એકતંતે દુનિયાને ચલાવવા માથે છે. એ તૂટી જશે પણ વાત નહીં મૂકે, અને મહારાજના દેહ ઉપર ઘા તો લટકી રહ્યો છે. મહારાજના દેહ ઉપર ઘા લટકી રહ્યો છે એટલે મારા જીવતા મહારાજનો વાળ કોણ વાંકો કરવાનો છે? કોની માને એનો ખપ નથી? રાણાજી, તમારી રાજભક્તિ અવિચળ છે, તમારું પરાક્રમ અદ્વિતીય છે, તમારો શમશેરી ઘા અચૂક છે, પણ આ તો આખો પ્રશ્ન જ જુદો છે. તમને પણ ખબર નથી લાગતી કે મહારાજના માથા ઉપર તો કોઈ પણ ઘડીએ તૂટી પડે એવી ભયંકર સાંગ લટકે છે, સૂતરને કાચે તાતણી. શું છે એ વાત માંડીને કરો ને મહેતા. જોજો, તમે મને ઓળખતા નથી, પણ હું મહારાજના અપમાનનો બદલો એક ગાને બે કટકાથી લેવામાં માનું છું. તમે એક ગાને હજાર કટકા ભલે ને કરો, પણ પ્રભુ, આ દુશ્મન એવો છે કે એના ઉપર ઘા પણ નહીં કરી શકો, એના હજાર કટકા પણ નહીં કરી શકો. ઉતાવળા થાશો તો આકરું ઘર્ષણ આવશે, ધીમા થાશો તો એ ઘા કરી જશે, નિત્ય જાગ્રત હશો તો જીવશો. આવું છે ખપ રાણાજી, તલવારનો કે તુરંગનો નથી, તીજીલી બુદ્ધિનો છે. માળવાએ તમારા ઘરમાં ઘા કર્યો છે, બોડીનો કાંટો છે પ્રભુ. ખોદશો તો ઊંડો જશે, નહીં ખોદો તો પાકશે. જુક્તિથી કાઢશો તો બચશો. બોલો, હવે શું કરવું છે? તમે શાની વાત કરો છો? જુઓ, રાજા રાવણ હતો ના, કેટલો સમર્થ હતો, સીતાને મારવા ગયો પણ મારી શક્યો. માતાજીનો એવો પ્રભાવ. એ ખરું, બાકી કામ વિવળ પુરુષ નારીને અણી શકતો નથી. એ જાણે છે કે આ મને અણી નાખે છે, છતાં અણી શકતો નથી. અહીં પણ એવો તાલ છે, આ નટ્ટાદેવી છે, એ માલવાની છે. માલવાની છે? મને તો એ લાગ્યું જ હતું. સાંભળો તો ખરા, એના હરેક બોલે મહારાજ ઘેલા થાય છે, એના હરેક અભિનયે ડોલી ઉઠે છે, એનામાં મોહિની છે, એણે મહારાજને પરવશ બનાવ્યા છે. તમે છોડાવવા જશો તો તમે આકરા થશો, એ પણ ઠીક, પણ એ નારી નથી, એ તો વિષકન્યા છે. રાણાજી, હર કોઈ પળે એ મહારાજને અણી નાખશે, ખંજરથી નહીં, મોહક સ્મિતથી. બોલો, હવે મહારાજ ઉપર ભયંકર ઘા લટકે છે કે નહીં? અરર, આ નારી જેને માટે મહારાજ ગાંડા ઘેલા કાઢે છે, એ આ નારી મહારાજને અણવા આવી છે? મહારાજને અણવા જ નથી આવી, એ તો પાટણને પાધર કરવા આવી છે. કર્યા કર્યા હવે પાટણને પાધર, આ તલવાર ક્યાં મરી ગઈ છે? રાણાજી, દામોદરે અત્યંત શાંતિથી અને ધીમેથી કહ્યું. રાણો ધીમે ધીમે એને સાંભળતો થયો હતો. દામોદરે એનો લાભ ઉઠાવવા વધારે વિનમ્રતા ધરી. રાણાજી, હું જાણું છું તમારી પાસે આવી મહત્વની વાર્તા ચર્ચવાનો મારો અધિકાર નથી, મારું સ્થાન સામાન્ય રાજપુરુષોમાં, એ હું જાણું છું. રાણાજી, આ તો ઠરી ઠરીને નજર તમારા પર ઠરી એટલે તમને વાત કરી. રાસાયણિક નાગાર્જુન અમારે ત્યાં દેથલીમાં, એમને જે લક્ષણો વિષકન્યાના કયા છે એ આ નારીમાં છે, એ મેં જાણે એટલે તમને આ કહ્યું. બાકી તો આંધળે બેરું કૂટાય તો કોણ જાણવાનું હતું, એની કાંતિમાં વિષની છાયા છે. શરીર ઉપરનું તેજ સોમલનું ડંખીલું ઝેરીલું તેજ છે, એની આંખનો મતભરેલો નશો એ વિષની સુરીલી બનાવટ છે, એના કંઠની મોહકતા એ ભયંકર હલાલનો જાણે હૃદયના તંતુએ તંતુનો અભાવ બનાવી દેતો ધ્વનિ છે, એનું આકર્ષણ કેવળ નાગણીના ચળકાટ મારતા કાળા ડંખીલા શરીરમાં મળે એ આકર્ષણ એમાં છે. એના મોહમાં પડ્યા પછી માણસ છૂટો થાય એ આશા ન રાખતા રાણાજી, એ હવે નારી નથી, વિષમય મોહિની છે, ને મોહિનીએ તો દેવો અને દૈત્યો બંનેને આંગળાના ટેરવે નચાવ્યા છે. રાણાજી, મહારાજ એને ફરી કદી નહીં તજી શકે, તજવા ધારશે તો પણ એટલી ઈચ્છાશક્તિ જેમનામાં રહેશે નહીં. તેઓ રાજપાટ તજશે, જીવન તજશે, પણ એને નહીં તજે. તમારે મહારાજને બચાવવા હોય તો એક જ માર્ગ છે. શો? નિત્ય જાગૃતિનો, અખંડ ચોકીનો, સોળે પહોરના મહારાજના સાનિધ્યનો. એના મોહમાં તણાઈને મહારાજ એને પોતાની કરવા જતા પોતે જાત ખોઈ ન બેસે એ માટે એક જ ઉપાય છે.
અરે શી વાત છે, મહારાજને વાત કરીને હમણાં રાણને અવળે ગધેડે બેસાડીને પાટણની બહાર કઢાવું, અરે શી વાત છે એમ તે કાંઈ, રાણાએ કહ્યું. તો ભલે કરી જુઓ, દામોદરે નિરાશાથી કહ્યું. પણ મહારાજ નહીં માને તો? નહીં માને તો શું મહારાજને બંદીવાન કરશો? મહારાજ નહીં માને રાણાજી, તમે પ્રયત્ન તો કરી જુઓ. પણ તમે ભેગા ચાલો ભા, આપણે મહારાજને એકાંતમાં મળીને વિષકન્યાની કથા કહીએ. યુવરાજજી ક્યાં છે, એમને પણ વાત કરીએ. હું તો આવું રાણાજી, મારી ના નથી, પણ હું તો નાનો માણસ છું, મારા મોંએ આવી મોટી વાત શોભે નહીં. તમે જ મહારાજને વાત કરો, મારા ઉપર તો કદાચ વિશ્વાસ પણ ન બેસે. કદાચ શું, એવો માની જ બેસે કે આ તો બહેનના કારસ્તાન, એટલે વાત તમે કરો, તમે કરી જુઓ. અને નહીં માને તો શું કરશો, નિશ્ચય કરીને જ વાત કરો. નહીં માને તો શું કરશો, પછી તો લટકતી સાંગ માથે રહેશે, એ વાત વહેલી મોડી પણ પ્રગટ થઈ જશે, માલવાને વાત ખબર પડશે, આ બધું થઈ જશે. એટલે મહારાજ ન માને તો શું કરવું, એનો પહેલાં નિશ્ચય કરો. તમારી પાસે સમો થોડો છે પ્રભુ? બહેને, મહારાજને ઉકાળ્યા પણ હશે, એટલે તમારી તો રાહ જોતા હશે. પણ જે પગલું લ્યો, એ પગલાના આગલા પરિણામ વિશે પણ જાણી લ્યો. ના પાડે મહારાજ, ના તો નહીં પાડે, પણ ના પાડે તો શું કરવું? પછી એક જ ઉપાય છે. શો? મહારાજની સાથે જાત્રાએ જવાનો. કેમ? મહારાજ જ્યારે માલવાના સૈન્યના સાનિધ્યમાં આવશે ત્યારે મહારાજને અણી કાઢવાની યોજના આ માલવનારીની હોઈ શકે. એ યોજના વિફળ બનાવી હોય તો જાત્રામાં સાથે રહેવું. કોણે? પહેલાં તમારે, મારે, યુવરાજકુમારે, દુર્લભરાજ મહારાજે, કુંવર ભીમદેવે, સૌએ. એની યોજના આપણા સૈન્યમાં ગેરવ્યવસ્થા ફેલાવવાની, અફળ કરવાની તક ત્યારે મળશે, ત્યારે એને અણવી. હું એમ કરું, પ્રભુને ઠીક લાગે તો એમ કરે. પણ ત્યારે અહીં પાટણ વાંચીની દેવીના હાથમાં રહે એમ? એ કેટલા દી, તમે માલવ વિજય કરીને આવશો ને પ્રજા એને રાજમહાલયમાં બેસવા દેશે એમ? એ કેટલા દી, વિશાળ મહાલય છે, ભલે ને બહેન એકલા એકલા આટા મારે. રાણોજી વિચાર કરી રહ્યો, પણ નટ્ટાદેવીને જોતાં દ્રષ્ટિ નીચી વાળી લીધી હતી, એટલી બધી ઝેરીલી આકર્ષકતા એમાં એણે નિહાળી હતી. દામોદરની વાત તો સાચી હતી, એને બ્રાહ્મણ બુદ્ધિશાળી લાગ્યો. માત્ર એને બનાવી નહીં જતો હોય ના એમ શંકા થઈ, પણ એ પોતે સાથે આવે છે એટલે બનાવીને શું મેળવવાનો હતો? દામોદર, તે વિચાર કરતો બોલ્યો, મહારાજ માટે પાલખી તૈયાર કરાવો, કે મહારાજનો ગજરાજ તૈયાર કરવાનું બાલકરાયને કહેવરાવો. આપણે આ વાત તો મહારાજને કરીએ, માને કે ન માને ભગવાનની ઈચ્છા, પણ એ રાણીને તો મહિના કોતરોમાં જ ફગાવી દેવી ઠીક પડશે, આ ઠેકાણે નહીં ફાવે. તારે જાત્રાએ સાથે આવવાનું છે. પ્રભુ, હું તો તમારા ઘોડા પાસે ચાલવામાં કેટલી કેટલી વાત મેળવીશ, હું કઈ આ તક જવા દઈશ? હું તો નર્મદા, મહી, અંબાજી, ઉજ્જૈન જાત્રા કરતો પાછો સોમનાથ ફરીશ. પ્રભુ, મારો પાટણનો મોહ હવે જતો રહ્યો છે, આટલું આ ઉપડું છે, પૂરું થાય એટલે બસ. તમે સીધાવો, ત્યાં હું તમારી આજ્ઞા પ્રમાણે મહારાજનો ગજરાત તૈયાર કરાવું, ને ઘોષણા પણ હવે કરવી છે ના? આ કુમાર વલ્લભરાજ પાછા આવતા લાગે છે, શું બન્યું હશે મહારાજ? રાણાજીએ વલ્લભરાજને આગળ જતા રોક્યો. કેમ તરત પાછા ફેર્યા? અરે ચાલો ચાલો રાણાજી, ત્યાં મહારાજ પાસે ચાલો. ફોઈબાને મહારાજ વખતે શી ખબર પડે શું થાય, વીજળીને મેઘ ભેગા થાય ત્યારે, એટલે તમે ચાલો, હું તમને બોલાવવા માટે જ આવ્યો. મને પછી સાંભળ્યું કે તમારા વિના વાત વણસી જશે. આ કોણ, દામોદર છે? હા દામોદર, ત્યારે ઘોષણા તું કરાવી દે, અમે હમણાં આવીએ, ચાલો યુવરાજજી, રાણાજીએ કહ્યું. રાણાજી અને વલ્લભરાજે મહારાજ ચામુંડરાજના શયનાગારમાં પ્રવેશ કર્યો ત્યારે ત્યાંનું દ્રશ્ય જોઈને એક ઘડીભર એવો સ્તબ્ધ બની ગયા. મહારાજનો દેખાવ બોર્ડમાં ઘેરાયેલા વાઘ જેવો હતો, વાંચીની દેવી હુમલો કરતી સિંહણ જેવી હતી. બંને ભાઈ બહેન અનેક વર્ષોના કલહનો જાણે કે શબ્દે શબ્દ અને પ્રસંગે પ્રસંગ યાદ કરીને અત્યારે ને અત્યારે એનો ઉકેલ કરી નાખવા માટે તત્પર થયા હોય તેવા ઉગ્ર બની ગયા હતા. આખા ખંડમાં બંને એકલા હતા, અનુચરો તો આગે આગે, પરસાળના છેક દૂરને ખૂણે નતમસ્તકે શાંત ઊભા રહી ગયા હતા. ભીમદેવ પાસેના દ્વાર ઉપર પોતાની શમશેરામથી તેમ ફેરવતો આંટા મારી રહ્યો હતો. રાણાજીએ આવતા વેત તાલ જોઈ લીધો કે વાંચીની દેવીએ મહારાજને એવી સ્થિતિમાં મૂકી દીધા છે
કે ઘાયલ ઘાયલ એવો આમથી તેમ ચાલી પણ શકતા નથી, તેમ તડાકાબંધ જવાબ આપીને વાંચીનીને મૂંગી પણ કરી શકતા નથી, તે મહારાજની વહારે દાયો. મહારાજ, મને યાદ કર્યો, શું છે બહેન? તમને ખબર છે કે તમે પાટણપતિના સાનિધ્યમાં ઊભા છો. મહારાજ, આ યુવરાજજી આપની આજ્ઞા લેવા આવ્યા છે. પ્રભુની આજ્ઞા હોય તો પ્રભાતકાલે મહારાજના જાત્રા પ્રયાણનો ઘોષ કરાવીએ. ઘોષ તો રાણાજી દુર્લભ કરાવી જ રહ્યો છે ને? હવે તો મહારાજ યાત્રાથી પાછા નથી ફરવાના, એ ઘોષ કરાવવાનો છે. હું અહીં એટલા માટે તો આવી છું. મહારાજ યાત્રાએ નહીં નીકળી શકે રાણાજી. તારા કહેવાથી? જો દીકરી, હું તને છેલ્લી છેલ્લી વાત કરી લઉં, તું પણ દીકરી મૂળરાજદેવ મહારાજની છે. મારે તો તમે બંને જમણી ડાબી આંખ છો. મહારાજ જાત્રાએ જશે તો પાટણ આખું મહારાજની સાથે જશે. વલ્લભરાજ મહારાજ જશે, કુમાર દુર્લભદેવ પણ સાથે જશે, કુમાર ભીમદેવ પણ જશે. હું પણ ગલઢો ગલઢો આ લાહવલ એવા સાથે જઈશ. પાટણમાં કોઈ પ્રકારનો વિરોધ નથી એ વાતની માલવાને જાણ થશે. એમાંથી તો એ આવતું અટકશે, એ બધું થશે. મહારાજ શા માટે યાત્રાએ ન નીકળે? કંઈ અર્થ ખરો કે એક મારું ઊહું? મહારાજ તે મહારાજ છે કે નથી? તારે આવવું હોય તો તું પણ ચાલ જાત્રાએ, તારું મન પણ શાંત થશે. એમાં શું, તું પણ ચાલ. મારે આવવું નથી, હું તો અહીં જ રહીશ, આ પાટણના કિલ્લામાં, મહારાજ મૂળરાજદેવના મહાલયમાં. હું તો આ મહાલયમાં રાણાજી એકલી બેઠી બેઠી પ્રતીક્ષા કરીશ. કોની, શાની પ્રતીક્ષા? કોઈ એવા અધિકારી જનની જેને આ મહાલય સોંપી દેવાય. અને મહારાજ? મહારાજ, મારે મન આ ઘડીથી મહારાજ રહ્યા નથી. પાટણના મહારાજ થવાનું એમનામાં બળ નથી, શક્તિ પણ નથી, અધિકારી પણ નથી. અને આ ઘડીથી હું તમને કહું છું કે મહારાજ મહારાજ રહ્યા નથી. મહારાજ રહ્યા નથી? તું શું બોલે છે દીકરી? હું ગલઢો ગલઢો પણ ઉકળી ઉઠું છું, મારે શમશેર ઉઠાવવી પડશે. ને અહીં મહાલયમાં જ લોહી રેડાશે કે શું? મહારાજ મહારાજ રહ્યા નથી એમ કોણ તું બોલે છે? તને અધિકાર શો છે? વલ્લભરાજને લાગ્યું કે આ વાતનું વતેસર થવા માંડ્યું છે. એક વખત મહારાજ જાત્રા કરવા માટે પાટણ બહાર નીકળી જાય તો પછી સમય જતાં પણ શાંત થઈ જશે. અત્યારે આ ઉગ્ર વાતાવરણમાં વાત બધી વધી જશે. તેણે ધીમેથી કહ્યું, રાણાજી બીજી વાત જવા દો ને, મહારાજ જાત્રા કરવા નીકળે છે એટલું જ રાખો ને. ફૈબા, તમારે સાથે આવવું છે કે તમે અહીં પાટણ સાચવવા રહેવાના છો? તમે અહીં રહેવાના હો તો કોને કોને રાખી જવાના છે? હું અને દુર્લભ તથા ભીમદેવ તો મહારાજ સાથે જઈએ છીએ. રાણાજી પણ આવે છે કેમ? રાણાજી? હા, હું પણ આવીશ. મારે અહીં ક્યાં મનદુખ કરવા રોકાવું, હું પણ આવીશ. એ વાત તો કેટલી વખત ઘૂંટાઈ ગઈ વલ્લભ, પણ મહારાજ જાત્રા કરવા જઈ નહીં શકે તેનું શું? જઈ શકશે તો પાછા આવી નહીં શકે તેનું શું? મહારાજ પદભ્રષ્ટ છે આ ઘડીથી, એમનો રાજ ઉપર હવે અધિકાર નથી. મહારાજ મહારાજ રહ્યા નથી. પણ ત્યારે અત્યારે પાટણમાં સર્વોપરી કોણ? તમે છો. શા માટે મહારાજે મહારાજ નથી? વલ્લભે કહ્યું, તે પૂછને, એ આ બેઠા મહારાજ પોતે. ચામુનરાજ, તમે જ જવાબ આપો. વાંચીનીએ મહારાજના સિંહાસન તરફ અંગુલી નિર્દેશ કર્યો. વલ્લભ, હું સોલંકીની પુત્રી છું. સિંહાસનનું ગૌરવ તારા કરતાં પણ હું વધુ સમજુ છું. એનું ગૌરવ જાળવી જાણું છું. એ ગૌરવ રાખવું હોય તો મહારાજે જવું જ જોઈએ, પછીથી કે પાછળથી નહીં, અત્યારે આ ઘડીએ. કેટલીક ચીજો સમય વીતી એક કોળીનું મૂલ્ય પણ ધરાવતી નથી. પૂછ મહારાજને કે મહારાજ કેમ નથી. ચામુનનો ખિન્ન ગંભીર ચહેરો એક પળભર વલ્લભરાજની સામે જોઈ રહ્યો. એમાં પુત્ર પ્રત્યે નિસીમ પ્રેમ ભર્યો હતો, એવી જ મૂક કરુણતા પણ એમાં હતી. જીવનની અનેક સુંદર શક્યતાઓ હારી બેઠેલા પરાજિત માણસની એમાં વેદના હતી. એ વેદના હતી એટલે જ જીવન હતું. એ ન હોત તો પછી કેવળ જડત્વ ભરેલી અભાનતા જ હોત. તેણે એક મૂક અર્થભરી દ્રષ્ટિ વલ્લભ ઉપર નાખી. વલ્લભ આગળ બોલી શક્યો નહીં. તે આગળ ન બોલતા શાંત જ ઊભો રહ્યો. અહીં આ મહાલયમાં વલ્લભ, દાનના જળથી જેમનો હાથ કોઈ દિવસ સુકાતો નહીં એવા મહારાજ મૂળરાજદેવને મેં જોયા છે. અહીં યુદ્ધ મંત્રણાઓ થઈ છે, રાત દિવસ દાનની સરિતાઓ વહી છે. અહીં વિજયની યશગાથાઓ ગાતા કવિજનો આનંદ્યા છે. અહીં નૃત્યો થયા છે, અહીં વિજયોત્સવ થયા છે, અહીં ભયંકર પાપના ભવ્ય પ્રાયશ્ચિતો થયા છે. અહીં શું નથી થયું? મહારાજ ચામુનરાજનો રાજત્યાગ જો અહીં નહીં થાય તો ભારતવર્ષમાં બીજે ક્યાં થશે? માણસ પોતે જાણે કે પોતે અધિકારી નથી ને એક ઘડીના પણ વિલંબ વિના
અધિકાર ત્યાગી દઈએ દ્રશ્ય તો વલ્લભ, સોલંકીઓના રાજમહાલયનું અણમોલું પ્રણાલિકા રત્ન છે, એ દ્રશ્ય તો અહીં જ જોવા મળે. બીજે તો એવા પ્રસંગે માનહાનિ થાય, ગૌરવહાનિ થાય, પ્રાણહાનિ થાય, કુળહાનિ થાય, અને છેવટે એમાંથી એવો ત્યાગ થાય કે જે ત્યાગ કરનારને ન શોભારૂપ હોય, જોનારને ન પ્રેરણારૂપ હોય. અહીં તો મહારાજ જે રાજત્યાગ કરશે પાછા ન ફરવાની પ્રતિજ્ઞા લેશે, તે એમને ગૌરવ આપશે, સોલંકીઓને હર હંમેશ પ્રેરણા આપશે. ઉઠો મહારાજ, પુરોહિતજી લલને બોલાવવાની આજ્ઞા આપો, ગંગોદક લઈને મહારાજ વચન આપો કે આપે સોલંકી સિંહાસનના ગૌરવનું તેજ અખંડ રાખવા માટે જે કરવું ઘટે તે કર્યું જ છે. વલ્લભ, કોઈને મોકલો, બોલાવો પુરોહિતજીને. ક્યાં છે લલ શર્મા? રાણાજી, એમને બોલાવો.